બનાસકાંઠા જિલ્લામાં ધાણા તાલુકામાં રસીકરણને લઈ જિલ્લા કલેક્ટરના આદેશની અમલવારી જોવા મળી હતી. આજે ધાણેરા તાલુકાના સરકારી કર્મચારીઓ કોરોના વાયરસ સામે રસીનો પ્રથમ તેમજ બીજો ડોઝ લેતા નજરે પડ્યા હતા. કેન્દ્ર સરકાર હોય કે પછી ગુજરાત સરકાર, કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે મથામણ કરી રહ્યા છે. તો આ તરફ સરકાર લોકડાઉન કરવાના મૂડમાં નથી. નાગરિકો વધુ ને વધુ પ્રમાણમાં નિયમો પ્રમાણે રસી લે તે માટે સરકારી તંત્ર કામે લાગ્યું છે. ખાસ કરીને ગામડાઓમાં કોરોના સંક્રમણ ના ફેલાય તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા ગામડાઓમાં તલાટી તેમજ સરપંચની મહત્વની કામગીરી સોંપાઈ છે. ગામડાઓમાં કોરોના વાયરસથી પ્રભાવિત વ્યક્તિઓને આઇસોલેટ કરવા માટે ગામડાની સ્થાનિક પ્રાથમિક શાળામાં બેડની સુવિધા ઊભી કરવા માટે સૂચના અપાઈ છે. ધ્રાણા તાલુકા વિકાસ અધિકારી મુકેશભાઈ ત્રિવેદીએ આજે તલાટી તેમજ તાલુકા પંચાયતના કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી અને બેઠકમાં સૌથી પહેલા કોરોના વાયરસની રસી જે કર્મચારીઓએ ના લીધી હોય તેમને રસી લેવા માટે આદેશ કર્યો હતો, જેથી લોકોના સંપર્કમાં આવતા સરકારી કર્મચારીઓના કારણે કોરોના વાયરસનું સંક્રમણ ના ફેલાય. ધ્રાણા શહેરમાં રસીકરણ કેમ્પ પર આજે મોટાભાગે તલાટી સાથે તાલુકા પંચાયત કર્મચારીઓ તેમજ નગરપાલિકાના કર્મચારીઓ રસી લેતા નજરે પડ્યા હતા. વધતા જતા કોરોના વાયરસના કેસોને લઈ ગામડાઓમાં કરવામાં આવેલા આયોજન અંગે તાલુકા વિકાસ અધિકારીએ વધુ વિગતો આપી હતી. તાજેતરમાં કોરોના સંક્રમણ વધી જતો તેમજ માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ કલેક્ટર સાહેબની સૂચના મુજબ અત્રેની તાલુકા પંચાયતના તમામ કર્મચારીઓનું કોરોના ટેસ્ટિંગ કરાવેલ છે તેમજ પ્રથમ તથા બીજા ડોઝ રસીકરણ પણ કરાવેલ છે અને ગ્રામ કક્ષાએ તમામ 45 વર્ષથી વધુના વયના નાગરિકોને રસીકરણ કરાવવા તકમંત્રીશ્રીઓ અને સરપંચશ્રીઓ મારફત જાગૃતિ લાવેલ છે. ગ્રામ વિસ્તારમાં તમામ ગ્રામ પંચાયત કોરોના અસરગ્રસ્ત ઈસમો હોમ ક્વોરન્ટાઇન કરેલ છે. અમારી મારફત રૂબરૂ મુલાકાત પણ લેવામાં આવે છે તેમજ સંબંધિત મેડિકલ ઓફિસર દ્વારા પણ આરોગ્યની ચકાસણી કરવામાં આવે છે. નિયમિત માસ્ક પહેરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તમામ ગ્રામ પંચાયત તકમંત્રીશ્રીઓ સરપંચશ્રીઓને આ બાબતે જણાવેલ છે અને જાગૃતિ લાવવા અપીલ કરેલ છે. દરેક ગામમાં આકસ્મિક સંજોગોમાં તેમજ આઇસોલેશન વોર્ડ પ્રાથમિક શાળાના રૂમ તૈયાર રાખેલ છે, જે બાબતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તકમંત્રીશ્રીઓને સૂચના આપેલ છે.